મોટો ખુલાસો કર્યો છે. બીજેપી કોર્પોરેટર નીતિન રામાણીની કબૂલાત સામે આવી છે. ટીઆરપી ગેમ ઝોન મામલે ઇમ્પેક્ટ ફીની ભલામણ કરી હતી. મૃતક આરોપી પ્રકાશ હિરણે બીજેપીના કોર્પોરેટરને ભલામણ કરી હતી. મૃતક આરોપીના કહેવાથી કોર્પોરેટરે ટીપી શાખામાં ભલામણ કરી હતી. નીતિન રામાણી વોર્ડ નંબર 13ના બીજેપીના કોર્પોરેટર છે. તમને ત્યારે ખબર નહોતી કે આવી રીતે? પણ એમ નહીં નીતિનભાઈ, તમે જવાબદાર કોર્પોરેટર છો તો પણ આવડું મોટું તમે ધ્યાન તો રખાય નથી. તમારું નામ જે રીતે સામે આવે છે, રાજકોટ અગ્નિકાંડના તાર હવે કોર્પોરેટર સુધી પહોંચ્યા છે. આક્ષેપ બાદ કોર્પોરેટર નીતિન રામાણીનું મોટું નિવેદન પણ સામે આવ્યું. ટીપીઓ સાગઠિયા જ વહીવટ કરતો હતો તેવું રામાણીએ કહ્યું છે. યુવરાજસિંહ અને પ્રકાશ મળવા આવ્યા હતા. ટાઉન પ્લાનિંગમાં જ વહીવટ થાય છે. સાચું બાંધકામ હોય તો પણ ભ્રષ્ટાચાર થાય છે. મેં માત્ર ઇમ્પેક્ટ ફી અંગે આર્કિટેક્ટને ભલામણ કરી હતી. નીરવ વરુ નામના આર્કિટેક્ટને ભલામણ કરી હતી તેવું રામાણીનું કહેવું છે. બાંધકામને કાયદેસર કરવા ઇમ્પેક્ટ ફી ભરવા કહ્યું હતું. એ સમયે મારી ભૂલ હતી તે અંગે સરકારને ધ્યાન દોર્યું છે તેવું રામાણીએ કહ્યું. આર્કિટેક્ટને ભલામણ કરી, મેં તું ભાઈ આ જોઈ લે, મેં કોઈ અધિકારીને મેં કઈ વૈરી નથી આર્કિટેક્ટને. ટીઆરપી ગેમ ઝોન માંથી તમને કોણ કોણ મળવા આવ્યું હતું અને તમને કોણ તમે કોને ભલામણ કરેલી? પેલા પ્રકાશભાઈ આવ્યા હતા, પછી યુવરાજભાઈ ની બે હૈરે આવ્યા. હમણાં મેં તમને કીધું બે વાર મારી ભાઈ આવ્યા. એ એના હાટુંથી ફાઇલ મેલી હતી, એ ફાઇલ એ કે નથી આગળ વધતી, એટલે એને ડોઈન ને બધું મેં આર્કિટેક્ટને કીધું ભાઈ શું થયું, એટલે એ કે ડોક્યુમેન્ટ આપી આપણને આપે ત્યારે આપણે આગળ વધી, એની પાસે ડોક્યુમેન્ટ નથી. એટલે મેં એને કીધું ભાઈ ડોક્યુમેન્ટ પૂરા પાડો, તમે એવો પ્લાન છે, તમારી બેન ખેતીનો હુકમ છે, જી છે એ બધું. અને પછી થર તપાસ થઈ ગઈ હતી હમણાં મહિનાથી પહેલા, મહિનો દોઢ મહિના પહેલા. કેના થકી તમને મળવા આવ્યા હતા અને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવાનું હતું, તમને ખ્યાલ હતો કે આ મોતનો માચડો છે? ના, એવું બધું નહોતું આપણને ખબર. આવડું મોટું હોય છે એમ મને એ વીડી કે એના અંકલ એને આજતક મને મળવા આવ્યા હતા, એને મને ભલામણ કરી. તમે કોને ભલામણ કરી હતી? મેં આર્કિટેક્ટ ને, અધિકારીને કોઈને ભલામણ નથી કરી. કોણ આર્કિટેક્ટ છે? કોણ આર્કિટેક્ટ? વરુ, નીરવ વરુ. હાલ અત્યારે જે સાગઠિયાની વાત છે, સાગઠિયા વહીવટદાર છે તે સ્પષ્ટ છે. તમે એક નિખાલસ વ્યક્તિ છો અને સાચું બોલો છો, તો ન્યૂઝ કેપિટલ મારફત ગુજરાતની જનતાને આ સાગઠિયાના કારસ્થાન કયો કઈ રીતે કામ કરતો હતો? કારણ કે અત્યારે તો એ રિમાન્ડ ઉપર જ છે. એ બધા મિત્રો તમને ખબર છે સાગઠિયા સાહેબ શું કરતા હતા અને કઈ રીતે હાલતું હતું. અને આર્કિટેક્ટ હસ્તક એની આખી ચેનલ છે, સાયકલ ચેનલ. સમજાવો કઈ રીતે ચેનલ છે નીતિનભાઈ? અરે ભાઈ, પ્લાન આપણે મેલો મારા મકાનનો, એક પ્લાન એક મકાનનો પ્લાન મેલો હોય તો એની ફાઇલના ભાવ હોય 2-3 હજાર રૂપિયા પ્લાન પાસ કરવાના નાના, એ રીતે. પછી કમ્પ્લીશન લ્યો ત્યારે હોય પાછું. કેટલા કેટલા રૂપિયાના વહીવટ થાય છે? 2-3 હજાર રૂપિયાના હોય, નાના હોય ને, હાઈ નીતર હોવાના. એમાં તમે એક કોર્પોરેટર છો, તમે ક્યારેય વહીવટ કર્યો છે? ના, મેં નથી કર્યો. સમગ્ર ઘટનાથી તમે વાકેફ છો, વહીવટ પણ થાય છે. તમે સરકારમાં ભલામણ કરી હતી કે સરકારમાં ધ્યાન દોર્યું હતું કે આ વહીવટ લે છે સાગઠિયા? બધાને ખબર છે, ટોટલી બધાને ખબર છે. ભૂપેન્દ્ર પટેલ ને ખબર છે એને? એટલે ઉપલા લેવલે હોય કે નહીં, નીચે રાજકોટ લેવલે બધાને ખબર છે. રાજકોટ લેવલે તમે કોઈનું ધ્યાન દોર્યું હતું કે રોકડી કરે છે? ના, એ કોઈ નથી. આપણે એમાં હું કામ લોકોને જોતું હોય ભાઈ, અમારું ગાય ગા પતી જાય કામ એના હાટું. ચોક્કસથી આ હતા નીતિન રામાણી. તે સ્પષ્ટ કહી રહ્યા છે કે સાગઠિયા વહીવટ કરતો હતો તે રાજકોટમાં તમામને ખ્યાલ જ હતો, લોકો પોતાના કામ માટે રોકડી દેતા હતા તેવું સ્પષ્ટ સ્વીકાર તેમણે ન્યૂઝ કેપિટલ સમક્ષ કર્યો છે. અને તેમણે કહ્યું હતું કે યુવરાજસિંહ અને પ્રકાશ તેમને મળવા આવ્યા હતા અને મેં જે આર્કિટેક્ટ છે નીરવ વરુ તેને ભલામણ કરી હતી અને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર માટેની ઇમ્પેક્ટ ફી માટે મેં ભલામણ કરી હતી. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ. પ્રકાશ જેના સંપર્કમાં આવ્યા ત્યારે જ આવ્યા.